છે ગણિત ગમત. તમારે ચેપ્ટર 5 10 થી 20 સુધીની સંખ્યા તમને મેં આગળ શીખવાડ્યું કે 10 નું જૂથ કેવી રીતે બનાવવું. હવે તમારે જો પેજ નંબર 71 ઉપર ખાલી જગ્યા પૂરો, એમાં તમારે 9+1=10 આપેલું છે. તો તમારે ચિત્રમાં જો સળી આપેલી છે, એમાં પહેલી સળી છે 1 2 3 4 5 6 7 8 અને 9, તો અહીંયા તમારે 9 આપેલા છે. પછી પ્લસ અહીંયા 1 છે તો 1 કડે છે તો અહીંયા છે, એ બધું ગણી લે. આ 9 સળી છે એમાં 1 નાખી તો 10 નું જૂથ બની ગયું ને, અહીંયા 10 જવાબ આવ્યા. 9 માં 1 નાખ્યું તો 10. એવી જ રીતે આપણે અહીંયા 10 નું જૂથ છે, 10 ના જૂથમાં 1 નાખીએ તો કેટલા થાય, તો કે 2 એકડા 11, 10 ને 1 11. એવી જ રીતે તમારે બીજું ખાલી જગ્યામાં 10+2 છે તો 10માં આપણે 2 નાખીએ તો તમારે 12 આપેલા છે, એટલે બગડે 12. એવી જ રીતે 10+3 છે તો 10ના જૂથમાં આપણે 3 નાખીએ તો 10 પછી 11 12 અને 13, એટલે એકડે તગડે 13. એવી જ રીતે 10માં આપણે 4 નાખવાના છે તો 10નું જૂથ છે તો 10 પછી, તો એમ ન આવડે તો તમારે શું કરવાનું, તો એમ રીતે 4માં કરી નાખે તો 11 12 13 અને 14. આવી રીતે કરશો એટલે તમને આવડી જશે. તમારે આમાં આપેલું છે. પછી પેજ નંબર 72 ઉપર તમે જોવો 10માં 5 નાખવાના છે, તો કે 10માં 5 નાખી તો 10 પછી, તો કે 11 12 13 14 અને 15, તો તમારે 15 આપેલા છે. હવે 10માં આપણે 6 નાખવાના છે તો 11 12 13 14 15 અને 16, તો કેટલા થશે, 10માં 6 નાખીએ તો 16. એવી જ રીતે હવે 10માં 7 નાખવાના છે તો 11 12 13 14 15 16 અને 17, એકડે 17 તમારે આપેલા છે. હવે 10માં 8 નાખવાના છે તો 11 12 13 14 15 16 17 અને 18, ત્યાં એકડે 8 એ 18. એવી જ રીતે 10માં 9 નાખવાના તો 1 9 19, અને 10ના 2 જૂથ હોય 10 10ના, તો 2 વડે 47. તમારે અહીંયા ન સમજાય તો તમારે અહીંયા ચિત્ર આપેલા છે, એમાં ગણી ગણીને તમારે લખવાનું રહેશે. બીજું હું તમને આગળના લેક્ચરમાં સમજાવીશ.